ફરસાણવાળાની દુકાન જેવો ચેવડો બનાવવાની આ રીત 100% ફૂલ પ્રૂફ છે. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ વડોદરાના ફેમસ લીલા ચેવડાની રેસીપી. ગુજરાતી સ્વાદ સાથે આ ચેવડો એકદમ નવી રીતે બનેલો છે, જેમાં ચેવડાના વઘાર કરવાની જ ખૂબી છે. તો ખાવામાં ક્રન્ચી અને ઉપરથી ભીનો અને સોફ્ટ લીલો ચેવડો બનાવવાની સૌથી સરળ રીતે ચાલો રેસીપી શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. ફરસાણવાળાની દુકાન જેવો સુપર ટેસ્ટી લીલા ચેવડામાં એડ કરવા માટે મેં અહીંયા 1/2 કપ જેટલી ચણાની દાળ લીધેલી છે. હવે મેં અહીંયા 1 કપ જેટલું સેજ ગરમ પાણી લીધેલું છે, તેને દાળમાં એડ કરીને દાળને ગરમ પાણીમાં પલાળી દઈએ. સાથે મેં 1/8 એટલે કે 1 પિંચ જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે. દાળને પલાળતી વખતે ફક્ત 1 પિંચ જેટલો ખાવાનો સોડા એડ કરવાથી આપણી દાળ તળાયા પછી એકદમ સોફ્ટ રહેશે. તો છે ને એકદમ નવી ટ્રીક. હવે દાળને ઢાંકીને 4-5 કલાક માટે પલાળી દઈએ, જેથી તે એકદમ સારી રીતે ફૂલી જાય. તો 4-5 કલાક થઈ ગઈ છે અને આપણી દાળ એકદમ સરસ રીતે ફૂલી ગઈ છે. હાથેથી આ રીતે દાણો દબાવીએ તો તે એકદમ સારી રીતે તૂટી જાય છે, મીન્સ આપણી દાળ એકદમ સરસ રીતે પલળી ગઈ છે. હવે દાળમાંથી બધું જ પાણી કાઢી લઈએ. તો હવે તળતા પહેલાં આપણે દાળને ડ્રાય કરવાની છે, તો તેના માટે આ રીતના રાખેલા કિચન ટાવલ કે પછી કોટનના કપડા ઉપર દાળને સ્પ્રેડ કરી લઈએ. તો અહીંયા સૂકવેલી દાળને આપણે પંખા નીચે 20-25 મિનિટ માટે જ કોરી કરવાની છે. અહીંયા આપણે દાળને તડકામાં કે વધુ વાર પંખા નીચે કોરી નથી કરવાની, નહીં તો તળાયા પછી તે થોડી કડક લાગશે. તો આપણી દાળ ડ્રાય થાય છે ત્યાં સુધી આપણે ચેવડા માટે બટેટાની કાતરી કરી લઈએ. તો તેના માટે મેં અહીંયા 4 મીડિયમ સાઇઝના બટેટા લીધેલા છે. તો અહીંયા ચેવડા માટે આપણે આ રીતના થોડા લાંબા બટેટાની પસંદગી કરવાની છે, જેથી બટેટાની કાતરી એકદમ લાંબી અને સરસ થાય. આ બટેટા સિવાય તમે બજારમાં મળતા આ રીતના લાલ બટેટા કે જેમાં સ્ટાર્ચનું પ્રમાણ થોડું ઓછું હોય છે તેનાથી પણ ચેવડો બનાવી શકો છો, પણ આ બટેટા બધે જ અવેલેબલ ન હોવાથી આપણે આ રેગ્યુલર બટેટાથી જ ચેવડો બનાવશું. તો હવે બટેટાની છાલને કાઢી લઈએ. તો બટેટાની છાલ નીકળી ગઈ છે. હવે છાલ કાઢ્યા પછી આપણે બટેટાને આ રીતના પાણીમાં ડીપ કરીને રાખવાના છે, જેથી તે કાળા ના પડે. તો હવે ચેવડા માટે થોડી થીક એટલે કે જાડી અને બજાર જેવી બટેટાની કાતરી કરવા માટે પાણીમાંથી 1 બટેટાને લઈ લઈએ અને છરીની મદદથી તેની આ રીતની મીડિયમ થિકનેસ વાળી સ્લાઇસ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ બજાર જેવા ચેવડા માટે બટેટાની આ રીતની મીડિયમ થિકનેસ વાળી સ્લાઇસ કરવાની છે, વધુ પડતી થીક કે વધુ પડતી પતલી સ્લાઇસ નથી કરવાની. તો હવે આ સ્લાઇસમાંથી બટેટાની કાતરી કરવા માટે મેં અહીંયા એક બાઉલમાં પાણી રાખેલું છે. તમે બટેટાની કાતરી આ રીતના મોટા કાણાવાળી ખમણીથી કરી શકો છો, પણ તેનાથી રિઝલ્ટ એકદમ બજાર જેવું નથી આવતું. તો એકદમ બજાર જેવો ચેવડા માટે મેં અહીંયા પોટેટો સ્લાઇઝર લીધેલું છે, જે આપણે જનરલી ચિપ્સ કરવા માટે યુઝ કરતા હોય છે. હવે સ્લાઇઝરને આ રીતના પાણીમાં રાખી દઈએ. આપણે બટેટાની કાતરીને સીધી પાણીમાં જ કરવાની છે, જેથી તે જરા પણ કાળી ના પડે. તો હવે સ્લાઇઝર ઉપર આપણે બટેટાની જે મીડિયમ થિકનેસ વાળી સ્લાઇસ કરી હતી તેને આ રીતના ઊભી રાખીએ અને બસ પછી ઉપર નીચે કરતા જઈને આપણે બટેટાની એકદમ થીક અને બજાર જેવી કાતરી કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે મેં સ્લાઇઝરની મદદથી આ રીતની થીક અને એકદમ બજાર જેવી બટેટાની કાતરી કરી લીધેલી છે. છે ને બટેટાની કાતરી કરવી એકદમ સહેલી. તો ચેવડા માટે બટેટાની કાતરીને ક્રિસ્પી અને એકદમ ફરસાણવાળાની દુકાન જેવી તળવા માટે આપણે તેમાં રહેલા સ્ટાર્ચના પ્રમાણને કાઢવાનું છે. તો તેના માટે મેં અહીંયા એક બાઉલમાં પાણી લીધેલું છે. તો બાઉલમાં રહેલી પલાળેલી કાતરીને આપણે તેમાંથી લઈને ચોખ્ખા પાણીમાં એડ કરતા જઈએ. તો તમે જોઈ શકો છો કે પાણી ભરેલા જે બાઉલમાં આપણે બટેટાની કાતરી કરી હતી તેમાં કેટલો બધો સ્ટાર્ચ નીકળી ગયો છે.
પણ હજી પણ કાતરીમાં 10-20% જેટલો સ્ટાર્ચ છે, તો તેને પણ કાઢવા માટે ફરી એકવાર ચોખ્ખા પાણીમાં બટેટાની કાતરીને એડ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે 2-3 વાર પાણી બદલાવીને આપણે બટેટાની કાતરીમાં રહેલો બધો જ સ્ટાર્ચ કાઢી લીધેલો છે. અને છેલ્લે બટેટાની કાતરી રાખેલું પાણી આ રીતનું એકદમ ચોખ્ખું આવે, મીન્સ તેમાંથી બધો જ સ્ટાર્ચ નીકળી ગયો છે. તો બટેટાની કાતરીમાં રહેલા બધા જ સ્ટાર્ચને એકદમ સહેલાઈથી કાઢી લીધા પછી આપણે તેને આ રીતના કપડા ઉપર સૂકવી દેવાની છે, જેથી તે એકદમ ડ્રાય થઈ જાય. તો અહીંયા આપણે બટેટાની કાતરીને ફક્ત 10-15 મિનિટ માટે જ પંખા નીચે ડ્રાય કરવાની છે, જેથી તેમાં રહેલો બધો જ પાણીનો ભાગ ઇવેપોરેટ થઈ જાય અને કાતરી તળાયા પછી ક્રિસ્પી રહે. તો 10-15 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણી બટેટાની કાતરી અને ચણાની દાળ એકદમ સારી રીતે ડ્રાય થઈ ગઈ છે. તો હવે ફટાફટ ચેવડા માટે બધી જ વસ્તુને તળી લઈએ. તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે. તો આપણું તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે ગરમ તેલમાં બટેટાની કાતરીને એડ કરીએ. તો તમે જોઈ શકો છો કે બટેટાની કાતરી થોડી વાર રહીને તરત જ ઉપર આવે છે, મીન્સ આપણું તેલ તળવા માટે એકદમ તૈયાર છે. તો હવે ગરમ તેલમાં કાતરીને આ રીતના છૂટી છૂટી એડ કરી દઈએ. અહીંયા આપણે એક સાથે વધુ પડતી કાતરીને તળવા માટે એડ નથી કરવાની. હવે આ રીતની કોઈ પણ સ્ટીક કે છરીની મદદથી કાતરીને તેલમાં છૂટી કરી દઈએ, જેથી તળતી વખતે તે એકબીજી સાથે ચોટે નહીં. શરૂઆતમાં તમે જોઈ શકો છો કે બટેટાની કાતરી તળાય છે ત્યારે તેલમાં એકદમ બબલ્સ આવે છે. તો હવે જારાની મદદથી કાતરીને આ રીતના ઉપર નીચે કરતા જઈને તળી લઈએ. હવે મેં અહીંયા એક વાટકીમાં પાણી લીધેલું છે, તેમાં 1 ચમચી જેટલું મીઠું એડ કરીને મિક્સ કરી લઈએ. તો તૈયાર કરેલા મીઠાવાળા પાણીને તળતી વખતે કાતરી ઉપર આ રીતે એડ કરીએ. મીઠાવાળું પાણી એડ કરવાથી તળતી વખતે બટેટાની કાતરીમાં મીઠું એડ થઈ જશે, જેનાથી તેનો સ્વાદ એકદમ સરસ લાગશે. પણ આપણે આ પ્રોસેસ કરતી વખતે ધ્યાન રાખવાનું છે, કારણ કે મીઠાવાળું પાણી જ્યારે ગરમ તેલમાં એડ થશે ત્યારે એકદમ બબલ્સ થશે. તો તમે જોઈ શકો છો કે શરૂઆતમાં કાતરી એડ કર્યા સમયે તેલમાં જે એકદમ બબલ્સ હતા તે ઓછા થઈ ગયા છે અને આપણી કાતરી એકદમ ક્રિસ્પી તળાઈ ગઈ છે. આપણે કાતરીને વધુ પડતી લાલ નથી તળવાની, આ રીતની સફેદ અને ક્રિસ્પી રહે તે રીતની જ તળવાની છે. તો હવે જારાની મદદથી કાતરીને લઈ લઈએ. તો લીલા ચેવડા માટે ક્રિસ્પી અને એકદમ ફરસાણવાળાની દુકાન જેવી જ આપણી બટેટાની કાતરી તળાઈ ગઈ છે. છે ને તળવી એકદમ સહેલી. તો મેં અહીંયા બધી જ બટેટાની કાતરીને તળી લીધેલી છે. હવે ચેવડા માટે આપણે ચણાની દાળને તળવાની છે. તો તેના માટે ગરમ તેલમાં આ રીતના ગરડીને રાખી દઈએ. હવે પલાળીને કોરી કરેલી ચણાની દાળને એડ કરી દઈએ અને આ રીતે ચમચીની મદદથી સતત હલાવતા જઈને આપણે દાળને એકદમ ક્રિસ્પી તળી લેવાની છે. તો 2-3 મિનિટ જેવું થઈ ગયું છે અને દાળને સતત હલાવતા જઈને આપણે તેને એકદમ ક્રિસ્પી તળી લીધેલી છે. તો આ દાળ ઉપરથી તો ક્રિસ્પી છે પણ ખાવામાં એકદમ સોફ્ટ છે. હવે તળાયેલી દાળને ચેવડામાં એડ કરી દઈએ. હવે મેં અહીંયા 7-8 એટલે કે 1/4 કપ જેટલા કાજુના આ રીતના 2 ભાગ કરી લીધેલા છે. તેને ગરમ તેલમાં રાખેલી ગરડીમાં એડ કરીને સારી રીતે તળી લઈએ. તો આપણા કાજુ ઉપરથી સેજ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે તેને તેલમાંથી લઈ અને ચેવડામાં એડ કરી દઈએ. હવે મેં અહીંયા 1/4 કપ જેટલી સૂકી દ્રાક્ષ લીધેલી છે, તેને પણ તળવા માટે ગરમ તેલમાં એડ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે ફક્ત 2 મિનિટમાં આપણી દ્રાક્ષ એકદમ તળાઈ ગઈ છે. હવે તળાયેલી દ્રાક્ષને પણ ચેવડામાં એડ કરી દઈએ. તો ચેવડા માટે બધી જ વસ્તુ તળાઈ ગઈ છે. હવે આપણે ચેવડા માટે એકદમ સ્પેશિયલ અને નવીન રીતે વઘાર કરી લઈએ. તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેન રાખેલું છે. હવે તેમાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તો આપણું તેલ ગરમ થાય એટલે તેમાં 1 મોટી ચમચી જેટલા સફેદ તલ. હવે મેં અહીંયા 2 તીખા લીલા મરચાંના આ રીતના પીસ કરી લીધેલા છે. લીલા મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછા કરી શકો છો. તેને એડ કરી દઈએ.
સાથે 6-7 લીમડાના પાન એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે સોતે કરી લઈએ। તો આપણા તલ સારી રીતે કકડી ગયા છે। હવે ગેસની ફ્લેમ લો કરીને મેં અહીંયા 1/2 ચમચી જેટલો હળદર પાવડર લીધેલો છે, તેને એડ કરીને મિક્સ કરી લઈએ। હળદર પાવડર એડ કરતી વખતે ગેસની ફ્લેમ એકદમ લો રાખવી જેથી તે જરા પણ બળે નહીં। હવે મેં અહીંયા 1/4 કપ જેટલું પાણી લીધેલું છે, તેને વઘારમાં એડ કરી દઈએ। તો આપણા પાણીમાં એક બોઇલ આવીને તે ઉકળવા લાગ્યું છે। હવે મેં અહીંયા 3 મોટી ચમચી જેટલી ખાંડ લીધેલી છે, તેને એડ કરી દઈએ। આ ચેવડાનો સ્વાદ મીઠો હોય છે, તેથી મેં ખાંડનું પ્રમાણ વધારે રાખેલું છે, પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો। તો હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ। આપણે ખાંડને પાણીમાં ત્યાં સુધી ઉકાળીને કૂક કરવાની છે જ્યાં સુધી તેમાંથી એક તારની ચાસણી ન થાય। તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણું ખાંડવાળું મિક્સર ઘટ થવા લાગ્યું છે। હવે હાથની મદદથી ખાંડની ચાસણીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે એક તારની એકદમ પરફેક્ટ ચાસણી થાય છે। તો આપણો વઘાર આ રીતનો સ્ટીકી થઈને એક તારની ચાસણી થાય મીન્સ તે ચેવડામાં એડ કરવા માટે એકદમ પરફેક્ટ છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને વઘારને ચેવડામાં એડ કરી દઈએ। તો હવે હળવે હાથે ચેવડાને ઉપર નીચે કરતા જઈને આપણે વઘારને તેમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે વઘાર ચેવડામાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે અને વઘારમાં એડ થયેલી હળદર પાવડર ખાંડ સાથે કેરેમેલાઇઝ થઈને આપણા ચેવડાનો એકદમ પરફેક્ટ ગ્રીન કલર આવ્યો છે। બહેનો છે ને, એકદમ ફરસાણવાળાની દુકાન જેવો, શુગર સિરપને લીધે બહારથી થોડો ભીનો અને સોફ્ટ અને ખાવામાં એકદમ ક્રન્ચી છે। તો ફરસાણવાળાની દુકાન જેવા બનેલા ભીના ચેવડાને આપણે સ્ટોર કરવા માટે આ રીતના કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી દઈએ। તો આ ચેવડાને તમે 4-5 દિવસ સુધી બહાર અને 15-20 દિવસ સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો। તો લીલો ચેવડો ઉપરથી સેજ ભીનો અને સોફ્ટ હોવાને લીધે રેફ્રિજરેટરમાં સ્ટોર કરશું તો તે લાંબા સમય સુધી સારો રહેશે। તો 100% સચોટ રીતથી એકદમ નવી રીતે બનેલા વડોદરાના ફેમસ લીલા ચેવડાની લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો। સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।